લોકડાઉનના 41મા દિવસે ઉત્તર ગુજરાતના વેપારી મથક ડીસામાં કોરોનાના 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કોરોના પોઝિટિવના પગલે વહીવટીતંત્ર હરકતમાં આવી ગયું છે અને ડીસાને કન્ટેનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યો છે. લોકડાઉનનો આજે 41મો દિવસ છે અને 41 દિવસ સુધી કોરોનાથી સુરક્ષિત રહેલા ડીસામાં આજે એક સાથે 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ડીસાની કોવિડ 19 હોસ્પિટલમાંથી બીજીએમએના લેવાયેલા દર્દીઓના સેમ્પલમાંથી 3ના સેમ્પલ કોરોના પોઝિટિવ આવતા ડીસામાં ગભરાટ ફેલાઈ ગયો છે. ડીસામાં આજે પ્રથમવાર જે દર્દીના કેસ પોઝિટિવ આવ્યા છે તેમાં ડીસા શહેરના ઢેબર રોડની 33 વર્ષીય નીતાબેન નરેશભાઈ દૈયા નામની મહિલા અને આશેડા ગામની 45 વર્ષીય જીવીબેન બાબુભાઈ વાઘેલા, 55 વર્ષીય બાબુભાઈ ઉકાભાઈ વાઘેલા નામના આથેડનો સમાવેશ થાય છે. આ ત્રણેય કોરોના પોઝિટિવ દર્દીઓને સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પાલનપુર સ્થિત કોવિડ 19 હોસ્પિટલ ખસેડીને આઇસોલેટ કરી દીધા છે. એક સાથે ડીસામાં 3 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા પોલીસ વિભાગ પણ હવે ખૂબ જ સતર્ક બની ગયું છે અને આજે બપોરના સમયે ડીસાને કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરતા જાહેર રસ્તા પરથી પસાર થતા તમામ વાહનો ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ડીસામાં અત્યારે ઢેબર રોડ અને આશેડા ગામને કન્સલ્ટર ઝોન તરીકે જાહેર કરી દેવામાં આવ્યો છે. જ્યારે વિસ્તારમાંથી પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે તેના 3 કિલોમીટરની ત્રિજ્યા ધરાવતા વિસ્તારને કન્ટેનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને પોલીસ અત્યારે તેનું ચુસ્ત પાલન કરાવી રહી છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગની ટીમે ડીસાને જે સ્થળો પરથી કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા છે તે વિસ્તારોને સેનિટાઈઝ કરવાની કામગીરી કરી હતી. લોકડાઉનના 41 દિવસ બાદ ડીસામાં પ્રથમ કોરોનાનો પોઝિટિવ કેસ આવતા તંત્ર અત્યારે સતર્ક બની ગયું છે. તંત્ર દ્વારા અત્યારે શહેરમાં થતી અવર જવરને રોકવા માટેની પૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. અત્યારે પણ તમે જોઈ શકો છો કે ડીસા પોલીસ જવાનો ડીસા શહેરના સાંઈબાબા સર્કલ નજીકથી પસાર થતા તમામે તમામ વાહન ચાલકોને રોકાવી તેમની તલાશી લઈ રહી છે અને તેમની સાથે પૂછપરછ કરી રહી છે. ડીસાની અંદર કોરોના પોઝિટિવના એક સાથે 3 મામલા સામે આવતા અત્યારે તંત્ર દ્વારા પૂરેપૂરી સતર્કતા દાખવવામાં આવી રહી છે અને કોરોનાનું સંક્રમણ ડીસા શહેરમાં ન પ્રસરે તે માટેની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હરેશ ઠાકુર, બીકેનેસ ચેનલ, ડીસા.